हेलो फ्रेंड्स, वेलकम टू याना मेस चैनल। आ वीडियो थी आपने एक नवू प्रकरण शुरू करवा जई रह्या छे, जेनुं नाम छे संकर संख्याओ अने द्विघात समीकरणो। सौ प्रथम आपणे संकर संख्याओ विषे चर्चा करीशुं, त्यारबाद द्विघात समीकरणो जोईशुं। धोरण 9-10 માં આપણે ચાર ઘણ વિશે શીખીને આવ્યા છીએ, એમાં સૌથી પહેલા છે n। n એટલે પ્રાકૃતિક સંખ્યા ઘણ, કે જેમાં પ્રાકૃતિક સંખ્યાઓ આવે, બરાબર। ઘણને દર્શાવવા માટેનો આ સંકેત છે। પ્રાકૃતિક સંખ્યાઓ કઈ? 1, 2, 3, 4 અપ ટુ n સુધી। બીજો ગણ છે ઝેડ, એટલે કે પૂર્ણાંક સંખ્યા ગણ। પૂર્ણાંક સંખ્યાઓ કઈ છે? તો માઇનસમાં અનંત સુધી બધી પૂર્ણાંક, એટલે -3, -2, -1 એ રીતે, બરાબર, અનંત સુધી ડાબી બાજુ। પછી 0, 1, 2, 3 એમ જમણી બાજુ પણ અનંત સુધી, બરાબર। આ બધા ગણ અનંત ગણ છે, કે જેમાં સભ્યોની સંખ્યાઓ નિશ્ચિત નથી। તમે જોઈ શકો છો કે એન ના બધા સભ્યો ઝેડમાં છે, 1, 2, 3 ઝેડમાં પણ છે, 1, 2, 3 અપ ટુ સો ઓન। ત્રીજો ગણ છે સમય સંખ્યા ગણ। સમય સંખ્યા એટલે જે સંખ્યાને પી ભાગ્યા ક્યુ સ્વરૂપે દર્શાવી શકાય એને સમય સંખ્યા કહેવાય, બરાબર। દાખલા તરીકે 2/3, 4/5, -2/3, એટલે અહીંયા લખ્યું છે કે ગણ સંકેતમાં એક્સ સચ ધેટ એક્સ બરાબર પી ભાગ્યા ક્યુ। એક્સ શું છે? તો આપણી સંખ્યા, પણ એ સંખ્યાનું સ્વરૂપ કેવું છે? પી ભાગ્યા ક્યુ, જ્યાં પી પ્રાકૃતિક, પી પૂર્ણાંક સંખ્યા છે અને ક્યુ શું છે? પ્રાકૃતિક। અહીંયા ક્યુ 0 ના હોઈ શકે, બરાબર છે। એટલે આ બધી સમય સંખ્યાઓ કહેવાશે। સમય સંખ્યા વિશે આપણે ધોરણ 10માં સારી રીતે અભ્યાસ કર્યો। તેના પછી એક ગણ આવે છે અસમય સંખ્યા ગણ, એટલે કે એમાં કઈ સંખ્યાઓ આવે? √2, √3, √5 એ પ્રકાર, બરાબર। એને આપણે આઈ વડે દર્શાવીશું, કેપિટલ આઈ, પણ અહીંયા આપણે એ લખ્યો નથી। તમે જોઈ શકો છો કે ઝેડના બધા સભ્યો ક્યુમાં છે, 2 ક્યુમાં છે, કારણ કે 2 ને લખી શકાય 2/1, એટલે આ પૂર્ણાંક તો છે, પણ જે સંખ્યાને પી ભાગ્યા ક્યુ સ્વરૂપે દર્શાવી શકાય એને સમય સંખ્યા પણ કહી શકાય। અને છેલ્લો ગણ છે વાસ્તવિક સંખ્યા ગણ, કે જેમાં બધું જ આવી જાય, બધું જ મતલબ પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ, સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓ, બરાબર। આ બધું જ શેમાં આવે? વાસ્તવિક સંખ્યા ગણમાં આવે। એટલે અહીંયા લખ્યું છે કે એન ઇઝ અ સબસેટ ઓફ ઝેડ, એન ના બધા સભ્યો ઝેડમાં છે, ઝેડ ઇઝ અ સબસેટ ઓફ ક્યુ, ક્યુ ના ઝેડ ના બધા સભ્યો ક્યુમાં છે, ક્યુ ઇઝ અ સબસેટ ઓફ આર, ક્યુ ના બધા સભ્યો આરમાં છે, બરાબર છે। એટલે અત્યાર સુધી આપણે શું જોયું? સૌથી મોટો ગણ કયો જોયો? આર જોયો, પણ એનાથી પણ મોટો ગણ છે, એ છે સંકર સંખ્યા ગણ। સંકર સંખ્યા ગણને આપણે કેપિટલ સી વડે દર્શાવીશું, કોમ્પ્લેક્સ નંબર, સેટ ઓફ કોમ્પ્લેક્સ નંબર, બરાબર। કોમ્પ્લેક્સ જે છે એનો પહેલો જે લેટર છે સી, એ આપણો એનો સિમ્બોલ છે, સંકર સંખ્યા ગણ। સંકર સંખ્યા ગણમાં કેવા પ્રકારની સંખ્યાઓ આવશે એ આપણે હમણાં પછી વાત કરીએ છીએ, પરંતુ એ પહેલા સમજો, અહીંયા મેં ચાર સમીકરણો લખ્યા છે। x+2=0 એ પહેલું સમીકરણ, તો અહીંયાથી એક્સ ની વેલ્યુ આપણને મળે છે -2। હું એમ કહું કે આ સમીકરણ માટે એવો એક્સ શોધો કે જે એનમાં હોય, એનમાં, બિલોંગ્સ ટુ એન, તો આપણને નથી મળતા। જો એક્સ ની કિંમત -2 મળે છે, એ એનમાં નથી,
सेमा छे माइनस बे तो जेड मा छे, बराबर छे। चलो बीजु समीकरण जो, 2x माइनस 3 इक्वल टू 0, तो यहाँ थी आपने x शू मळे, x नी वेल्यू शू थाय, 2x माइनस 3 इक्वल टू 0, तो 2x इक्वल टू 3, x इक्वल टू 3 बाय 2, એટલે x મળે 3 બાય 2। હું એમ કહું કે આ સમીકરણ માટે એવો x શોધો કે જે z માં હોય, તો આ z માં નથી, બરાબર, આ સંખ્યા z માં નથી, z તો પૂર્ણાંક સંખ્યા ગણ છે, અહીંયા જુઓ 3 બાય 2 અહીંયા z માં નથી, 3 બાય 2 શેમાં છે, q માં છે, બરાબર। ચલો ત્રીજું સમીકરણ જોઈએ, x स्क्वायर माइनस 2 इक्वल टू 0, तो x स्क्वायर इक्वल टू 2, तो x इक्वल टू प्लस माइनस रूट 2, એટલે x ની વેલ્યુ આપણને મળી प्लस माइनस रूट 2। હું એમ કહું કે આ સમીકરણ માટે એવો x શોધો કે જે q માં હોય, તો નથી, q માં તો શું છે, સમમેય સંખ્યાઓ છે, બરાબર, રૂટ ટુ સમય સંખ્યા નથી। અને છેલ્લું સમીકરણ એક્સ સ્ક્વેર પ્લસ 1 ઇક્વલ ટુ 0, તો આપણને મળે છે એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ માઇનસ 1, તો એક્સ કેટલા, એવી કઈ સંખ્યા છે કે જેનો વર્ગ માઇનસ 1 થાય, બરાબર। તો ધોરણ 10 સુધી તમારી પાસે આનો જવાબ નથી, તો તમે શું કરતા હતા કે x તમને એવો મળતો નથી કે જે વાસ્તવિક હોય, x ડઝ નોટ બિલોંગ્સ ટુ r, એટલે તમે લખતા હતા કે આ સમીકરણને વાસ્તવિક ઉકેલ નથી, બરાબર, આવું ધોરણ 10 માં શીખ્યા। પણ અહીંયા ધોરણ 11 માં એક ચેપ્ટર આપણે અહીંયા શીખવાનું છે, સંકર સંખ્યાઓ, તો આનો ઉકેલ સંકર સંખ્યા ગણમાં છે, બરાબર, એ કેવી રીતે ઉકેલ મળશે એની ચર્ચા આપણે પછી કરીશું। પણ અહીંયા એવું લખી શકાય અત્યારે કે x બિલોંગ્સ ટુ c, c એટલે સંકર સંખ્યા ગણ, બરાબર છે। હવે સંકર સંખ્યા ગણમાં કયા પ્રકારની સંખ્યાઓ આવે એની વાત કરીએ, તો અહીંયા લખું છું a કોમા b બિલોંગ્સ ટુ r હોય તેવી સંખ્યા a પ્લસ ib ને સંકર સંખ્યા કહે છે, કેવી સંખ્યા સંકર સંખ્યા કહેવાય, જેમાં a અને b આ બે વાસ્તવિક સંખ્યાઓ હોય, તો a પ્લસ ib એ એકલાક છે અને b સાથે i છે, આ બંનેનો સરવાળો કરીએ તો જેથી કોઈ સંખ્યા મળે એને સંકર સંખ્યા કહે છે, બરાબર। સંકર સંખ્યાને સંકેતમાં આપણે સ્મોલ ઝેડ વડે દર્શાવીશું, જેમ વાસ્તવિક સંખ્યાઓને લખતા હતા ને કે એક્સ બરાબર વાય બરાબર સ્મોલ એ બરાબર સ્મોલ બી બરાબર, એમ સંકર સંખ્યાને ઝેડ વડે દર્શાવીશું, એટલે આવું લખાય ઝેડ ઇક્વલ ટુ એ પ્લસ આઈ બી। હવે અહીંયા આઈ શું છે, તો આગળ આપણે આ સમીકરણ જોયું કે એક્સ સ્ક્વેર બરાબર માઇનસ 1, એક્સ સ્ક્વેર બરાબર માઇનસ 1 જોયા, બરાબર, તો હું બંને બાજુ વર્ગમૂળ લઉં તો એક્સ બરાબર માઇનસ 1 નું વર્ગમૂળ આવું થશે, તો માઇનસ 1 નું વર્ગમૂળ કોઈ વાસ્તવિક સંખ્યા નથી, માઇનસ 1 નું વર્ગમૂળ ના નીકળે પણ વાસ્તવિક સંખ્યા ના મળે, બરાબર। માઇનસ 1 નું જે વર્ગમૂળ છે એને આપણે સંકેતમાં ધારી દઈએ i, તો અહીંયા i શું છે, તો રૂટ માઇનસ 1 છે, જ્યાં i શું છે,
रूट माइनस वन। तो अहीं बन्ने बाजू वर्क करू फरी तो आ थया आई स्क्वेर अने थया माइनस एक ना वर्गमूल नो वर्ग एटले के माइनस एक, कारण के वर्ग अने वर्गमूल निकली जाए बन्ने बाजू वर्क करू तो आई स्क्वेर नी वेल्यू आपणने मळी गई माइनस एक बराबर। એટલે ધ્યાન રાખવાનું આઈ શું છે તો રૂટ ઓફ માઇનસ વન, તો આઈ સ્ક્વેર શું થાય માઇનસ વન બરાબર। જુદી જુદી સંકર સંખ્યાઓ આ રીતે લખી શકાય, ઝેડ વન ઇક્વલ ટુ થ્રી માઇનસ ફોર આઈ, એ ના બદલે થ્રી અને બી ના બદલે માઇનસ ફોર, અને આની સાથે સરખાવો સંકર સંખ્યામાં આઈ વાળું પદ તો આવે છે थ्री माइनस फोर आई बराबर। बीजी एक संकर संख्या लीए जेड टू, संकर संख्या ने जेड वडे दर्शाईश, पण एक करता वधारे संकर संख्या छे एटले आपणे जेड वन जेड टू जेड थ्री जेड फोर ए रीते नामकरण करीशुं। माइनस फोर प्लस फाइव आई, एनी वेल्यू माइनस फोर अने बीनी वेल्यू फाइव। बीजी संकर संख्या लीए थ्री बाय टू प्लस आई इंटू फाइव बाई टू, ध्यान शू राखवानुं ए अने बी केवा होवा जोईए वास्तविक, त्रण दुत्यांश वास्तविक संख्या छे, पांच दुत्यांश वास्तविक संख्या छे बराबर छे। हवे जेड इक्वल टू ए प्लस आई बी जे छे आ संकर संख्यामां ए ने आपणे संकर संख्यानो वास्तविक भाग कहीशुं, रियल पार्ट ऑफ जेड, अने बी ने कहीशुं काल्पनिक भाग इमेजनरी पार्ट ऑफ जेड। हूँ एम कहूँ कि आ संकर संख्या छे पहली एमां वास्तविक भाग कयो, रियल पार्ट ऑफ जेड वन एनो संकेत, आ वास्तविक भाग कयो छे ए, तो आनी आगळ लखी शकाय कि रियल पार्ट ऑफ जेड आर ई एटले रियल पार्ट ऑफ जेड, अने अहीं लखू आर ई ऑफ सॉरी इमेजनरी पार्ट ऑफ जेड एटले आई एम लखीश, इमेजनरी पार्ट ऑफ जेड एटले जेड नो काल्पनिक भाग कयो तो बी, अने रियल पार्ट ऑफ जेड एटले जेड नो वास्तविक भाग कयो ए। आ संकर संख्यामां रियल पार्ट ऑफ जेड वन शुं थशे थ्री, अने इमेजनरी पार्ट ऑफ जेड वन शुं थशे माइनस फोर। आनी वात करीए रियल पार्ट ऑफ जेड थ्री तो थ्री बाय टू, अने इमेजनरी पार्ट ऑफ जेड थ्री तो फाइव बाय टू बराबर छे। एटले आपणे शुं जोयुं संकर संख्यानी व्याख्या, संकर संख्या कोने कहीशुं કે એ અને બી જો વાસ્તવિક સંખ્યાઓ હોય તો એ પ્લસ આઈ બી ને સંકર સંખ્યા કહીશું, એને સંકેતમાં દર્શાવીશું ઝેડ વડે, જ્યાં એ ને શું કહીશું રિયલ પાર્ટ ઓફ ઝેડ અને બી ને શું કહીશું ઇમેજનરી પાર્ટ ઓફ ઝેડ, અને આઈ ની વેલ્યુ કેટલી છે તો રૂટ માઇનસ વન, તો આઈ સ્ક્વેર કેટલા થયા માઇનસ બરાબર। હવે જોઈશું સંકર સંખ્યાઓ માં સમાનતા, એટલે કે બે સંકર સંખ્યાઓ હોય ધારો કે ઝેડ વન અને ઝેડ ટુ, ઝેડ વન શું છે એ વન પ્લસ આઈ બી વન
ધારો કે જે ટુ શું છે એ ટુ પ્લસ આઈ બી ટુ બંને સંકર સંખ્યાઓ છે એટલે બંને સીમાં છે જેમ વાસ્તવિક સંખ્યા હોય તો આપણે શું લખીએ છીએ એ કોમા બી બિલોંગ્સ ટુ આર આવું લખીએ છીએ સંકર સંખ્યાઓ છે એટલે ઝેડ વન અને ઝેડ ટુ બિલોંગ્સ ટુ સી બરાબર તો આ બે સંકર સંખ્યાઓ જો સમાન હોય એટલે કે ઝેડ વન ઇઝ ઇક્વલ ટુ ઝેડ ટુ તો અને તો ડબલ ઇમ્પ્લાઇઝ નો મતલબ તો અને તો એટલે આ ડબલ ઇમ્પ્લાઇઝ કહીશું દ્વિપ્રેરણ આગળ ચેપ્ટર આવશે અને પ્રેરણ પ્રેરણ તો આપણે આગળ પેલા ચેપ્ટરમાં જોયું ગાણિતિક અનુમાનના સિદ્ધાંતમાં ઇમ્પ્લાઇઝ એટલે આવું વિધાન જો તો પ્રકાર અને દ્વિપ્રેરણ એટલે જો તો અને તો જ બરાબર આ પ્રકારનું વિધાન એટલે દ્વિપ્રેરણ એટલે આમાં સાચું છે અને આમ પણ સાચું છે એટલે એનો સંકેત છે ડબલ ઇમ્પ્લાઇઝ બંને બાજુએ બરાબર છે એટલે જો ઝેડ વન ઇક્વલ ટુ ઝેડ ટુ તો અને તો જ એ વન ઇઝ ઇક્વલ ટુ એ ટુ અને બી વન ઇઝ ઇક્વલ ટુ બી ટુ આનો શું મતલબ એ વન ક્યાં છે તો ઝેડ વન નો વાસ્તવિક ભાગ અને એ ટુ ક્યાં છે તો ઝેડ ટુ નો વાસ્તવિક ભાગ જો બે સંકર સંખ્યાઓ સમાન હોય તો એવું કહે છે બંનેના વાસ્તવિક ભાગ સમાન હોય અને બી વન બરાબર બી ટુ એટલે કે બંનેના કાલ્પનિક ભાગ પણ સમાન હોય આનાથી ઊંધું જો એ વન બરાબર એ ટુ અને બી વન બરાબર બી ટુ તો તેનાથી જે સંકર સંખ્યાઓ બને એ વન પ્લસ આઈ બી વન અને બી વન પ્લસ એ ટુ પ્લસ આઈ બી ટુ પહેલી સંકર સંખ્યા કઈ એ વન પ્લસ આઈ બી વન અને બીજું એ ટુ પ્લસ આઈ બી ટુ બરાબર બંને સંકર સંખ્યાઓ આપણે નામ આપેલા છે ઝેડ વન અને ઝેડ ટુ તો શું થાય એ બંને સમાન એટલે આમ પણ સાચું છે અને આમ પણ સાચું છે બરાબર ઓકે એક એક્ઝામ્પલથી સમજીએ જો એક્સ પ્લસ ફોર વાય ઇન્ટુ આઈ ઇઝ ઇક્વલ ટુ એક્સ આઈ પ્લસ વાય પ્લસ થ્રી તો વાસ્તવિક અથવા તો આ રીતે એક્સ કોમા વાય બિલોંગ્સ ટુ આર શોધો એટલે કે એવી વાસ્તવિક સંખ્યાઓ એક્સ અને વાય શોધો કે જેથી આ સમીકરણનું સમાધાન થાય ડાબી બાજુ સંકર સંખ્યા છે જો આઈ સ્વરૂપે હોય એટલે સંકર સંખ્યા છે જમણી બાજુ પણ જે સંખ્યા છે આખી એ આઈ સ્વરૂપે છે એટલે સંકર સંખ્યા છે બરાબર આ બંને સંકર સંખ્યાઓ સમાન છે કેમ વચ્ચે ઇક્વલ ટુ છે તો આપણો નિયમ શું છે બે સંકર સંખ્યાઓ સમાન હોય તો બંનેના વાસ્તવિક ભાગ સમાન થાય અને બંનેના કાલ્પનિક ભાગ સમાન ચલો અહીંયા લખીશ એક્સ પ્લસ ફોર વાય ઇન્ટુ આઈ ઇઝ ઇક્વલ ટુ અહીંયા પેલા વાસ્તવિક ભાગ લખીએ તો વાય પ્લસ થ્રી આપણો વાસ્તવિક ભાગ થયો જે પદમાં આઈ હોય તે પદ કાલ્પનિક ભાગ કહેવાય અને જે પદમાં આઈ નથી તે ભાગ કેવો કહેવાશે વાસ્તવિક ભાગ એટલે જમણી બાજુ જે સંકર સંખ્યા છે તેને આપણે કેવી રીતે લખી વાય પ્લસ થ્રી એને કૌંસ બનાવ્યો પ્લસ એક્સ ઇન્ટુ આઈ આ બંને સંકર સંખ્યાઓ સમાન છે એટલે સરખાઈ હોય સરખાઈએ તો આપણને શું મળે વાસ્તવિક ભાગ સાથે વાસ્તવિક ભાગ સરખાવી શકાય એક્સ બરાબર ડાબી બાજુની સંકર સંખ્યામાં વાસ્તવિક ભાગ એક્સ છે અને જમણી બાજુની સંકર સંખ્યામાં વાસ્તવિક ભાગ વાય પ્લસ થ્રી છે
ये पहलू समीकरण मिली अपन एक्स इक्वल टू वाई प्लस थ्री। तो एक्स माइनस वाई शू मळशे इक्वल टू थ्री। हवे काल्पनिक भाग सरखाई, तो काल्पनिक भाग अहीं कयो छे फोर वाई, आई साथे जे कई होय काल्पनिक भाग बी बराबर स्मोल बी, अहीं शू छे एक्स, आई साथे एक्स छे એટલે કે એક્સ ઇક્વલ ટુ ફોર વાય બરાબર આપણું સમીકરણ નંબર બે। આ બંનેને હવે ઉકેલીશું તો આપણને એક્સ અને વાય મળશે બરાબર। ચલો એક્સ ની વેલ્યુ ફોર વાય સમીકરણ એકમાં મૂકીએ, સમીકરણ એક પર એક્સ ની વેલ્યુ શું મૂકવાની છે ફોર વાય, અહીંયા એક્સ છે तो 4y माइनस y एज इट इज इक्वल टू 3। तो शू मळ्यु 4y माइनस y एटले 3y इक्वल टू 3, तो y इक्वल टू 1 बराबर, एटले y नी वेल्यू मळी गई। हजी x नी वेल्यू शोधवानी रहेशे, x नी वेल्यू केवी रीते मळशे, आ बेमांथी कोई एक समीकरणमां y नी वेल्यू मूकवानी समीकरण बे पर। चलो 4 इंटू वाई बराबर एक्स, 4 इंटू वाई, वाई एटले आपणने 1 मळ्या छे, तो एक्स केटला थया के आपणने बंने आंसर मळी गया एक्स अने वाई बराबर, एक्स नी वेल्यू 4, वाई नी वेल्यू 1। બીજો એક્ઝામ્પલ જોઈએ આ ટાઈપનો, જો વાસ્તવિક સંખ્યાઓ x તથા y માટે ફોર એક્સ પ્લસ i into bracket માં છે 3x minus y is equal to 3 minus 6 into i, તો x અને y ની કિંમતો શોધો બરાબર। આવો એક્ઝામ્પલ છે, એક માર્કના ટૂંકા પ્રશ્નમાં પૂછી શકાય, બહુ મોટું સાદરૂપ હોય તો બે માર્કમાં પણ પૂછી શકાય। ચલો આ બંને સંકર સંખ્યાઓ સમાન છે, જો વચ્ચે ઇક્વલ ટુ છે, અને બંને કેવી રીતે આપેલી છે, વાસ્તવિક ભાગ અલગ પાડેલા છે અને કાલ્પનિક ભાગ અલગ પાડેલા છે બરાબર। ફોર એક્સ પ્લસ 3x માઇનસ વાય ઇન્ટુ આઈ બરાબર બરાબર 3 માઇનસ 6 આઈ। હવે સરખાઈએ, વાસ્તવિક ભાગ સરખાઈશું કાલ્પનિક ભાગ સરખાઈશું, વાસ્તવિક ભાગ આવો 4x ડાબી બાજુ, જમણી બાજુ 3, પરિણામ નંબર 1। હવે કાલ્પનિક ભાગ સરખાઈશું, તો ડાબી બાજુ છે આઈસ ના ગુણાકારમાં જે કઈ હોય એ આખો કાલ્પનિક ભાગ થશે, એટલે 3x માઇનસ વાય ઇક્વલ ટુ જમણી બાજુ i ના ગુણાકારમાં શું છે માઇનસ 6 છે બરાબર, પરિણામ નંબર 2। પરિણામ 1 પરથી આપણને x ની વેલ્યુ શું મળે છે 3/4, અહીંયા મૂકી દઈએ તો x ની વેલ્યુ 3/4 મૂકી દઈએ, આપણને y ની વેલ્યુ મળશે કેટલા થયા 9/4 માઇનસ વાય બરાબર માઇનસ 6 બરાબર। વાય ને લઈ જઈશું જમણી બાજુ અને માઇનસ 6 ને લઈ જઈશું ડાબી બાજુ, એટલે પ્લસ 6, આ થશે પ્લસ 5। 4 લસા 9 પ્લસ 6 ગુણાકારમાં 4 24, 9 પ્લસ 24 એટલે કે 33,
छेदमां चार बराबर पांच। वाय मळी गया बराबर। हवे एक्स शोधीशु, एक्स तो तमने पहेलेथी अहींया मळेला छे, त्रण चतुर्थांश बराबर। हवे जुओ आपणने खबर छे के आई नी वेल्यू रूट माइनस वन छे, त्यारे आई बराबर आई राखी, आई स्क्वेर बराबर शू मळे, तो आई नी वेल्यू छे वर्क करिए तो माइनस वन। आ तो आपणे आगळ जोयुं, हवे आई क्यूब शोधवा छे, आई नो घन અહીં લખીએ, આઈ ક્યુબ બરાબર આવું લખાય આઈ સ્ક્વેર ઇન્ટુ આઈ, આઈ સ્ક્વેર એટલે અહીંયાથી જોવા માઇનસ વન ઇન્ટુ આઈ એટલે કે માઇનસ આઈ, અહીં લખીશું માઇનસ આઈ, આઈ ટુ ધી પાવર ફોર, આઈ ટુ ધી પાવર ફોર એટલે આઈ સ્ક્વેર ઇન્ટુ આઈ સ્ક્વેર, આવું લખાય આઈ સ્ક્વેર એટલે માઇનસ વન ઇન્ટુ માઇનસ વન એટલે કે વન બરાબર છે। સા હવે સુધી આઈ ટુ ધી પાવર ફાઈવ, આઈ ટુ ધી પાવર ફાઈવ શું મળે, આઈ ટુ ધી પાવર ફોર ઇન્ટુ આઈ, આઈ ટુ ધી પાવર ફોર એટલે વન, અહીંયા સુધી આપણે આગળ ઇન્ટુ આઈ એટલે શું મળ્યા વન ઇન્ટુ આઈ એટલે આઈ, આઈ ટુ ધી પાવર સિક્સ સુધી તો આઈ રેસ ટુ ફાઈવ ઇન્ટુ આઈ લખાય, આઈ રેસ ટુ ફાઈવ એટલે આઈ સુધી આપણે, આઈ ઇન્ટુ આઈ એટલે આઈ સ્ક્વેર, આઈ સ્ક્વેર ની વેલ્યુ તો આપણને ખબર છે માઇનસ એટલે અહીંયા થશે માઇનસ, આઈ ટુ ધી પાવર સેવન, આઈ ટુ ધી પાવર સેવન શું મળે, તો આઈ ટુ ધી પાવર સિક્સ ઇન્ટુ આઈ આવું લખાશે બરાબર। આઈ ની છ ઘાત આપણે શોધી માઇનસ એક ગુણાકારમાં આઈ એટલે કે માઇનસ આઈ, આઈ રેસ ટુ સેવન શું થશે માઇનસ, આઈ રેસ ટુ એટ શું થશે, આઈ રેસ ટુ એટ આઈ રેસ ટુ ફોર ઇન્ટુ આઈ રેસ ટુ ફોર લખાય એટલે ચાર પ્લસ ચાર આઠ ઘાત થઈ, આઈ ની ચાર ઘાત એક, એક ગુણાકારમાં એક એટલે એક, જો આપણી વેલ્યુ રિપીટ થયા કરે છે, પેલા આઈ ની વેલ્યુ આઈ, પછી આઈ સ્ક્વેર માઇનસ વન, આઈ ક્યુબ માઇનસ આઈ, આઈ રેસ ટુ ફોર વન, પછી આઈ ની ફાઈવ, આઈ ની ફાઈવ જે પાવર છે એની વેલ્યુ ફરી આઈ મળી, આઈ ની એક ઘાતની વેલ્યુ આઈ, એમ આઈ ની પાંચ ઘાતની વેલ્યુ પણ આઈ, આઈ ની બે ઘાતની વેલ્યુ માઇનસ એક, છ ઘાતની વેલ્યુ પણ માઇનસ એક, આઈ ની ત્રણ ઘાતની વેલ્યુ માઇનસ આઈ, સાત ઘાતની વેલ્યુ માઇનસ આઈ, આઈ ની ચાર ઘાત તો એક, આઈ ની આઠ ઘાત પણ એક, એટલે આ સિરીઝ આગળ ચાલતી જ રહેશે આવી રીતે, આઈ ની નવ ઘાત, દસ ઘાત, અગિયાર ઘાત, બાર ઘાત, આઈ ની નવ ઘાત આઈ, પછી માઇનસ વન, પછી માઇનસ આઈ અને પછી વન, એટલે આઈ ની જયારે અયુગ્મ ઘાત આવે છે, જો ચેક કરો અયુગ્મ ઘાત એક ઘાત ત્રણ ઘાત પાંચ સાત, તેનો જવાબ આઈ માં આવશે, પ્લસ કે માઇનસ આઈ હોઈ શકે, અને જયારે આઈ ની યુગ્મ ઘાત આવે છે તો જવાબ પ્લસ માઇનસ વન આવે છે, જો યુગ્મ ઘાત ચેક કરો, ધ્યાન શું રાખવાનું, પ્લસ જવાબ ક્યારે આવે, આઈ ની ચાર ઘાત તો એક, પછી ફરી ચાર ઘાત બીજી ઉમેરીએ તો આઠ ઘાત તો પણ એક, ફરી ચાર ઉમેરીએ તો બાર ઘાત તો પણ એક, પછી સોળ ઘાતમાં એક આવે બરાબર, એટલે અહીંયા આવું લખાય આઈ સ્ક્વેર આઈ રેસ ટુ સિક્સ આઈ રેસ ટુ ટેન, ચાર ચાર ઉમેરો, બે ને ચાર છ ને ચાર દસ, દસ ને ચાર ચૌદ, આ બધી યુગ્મ ઘાત, તો આનો જવાબ આવે
माइनस एक बराबर। अने ज्यारे चार थी शुरुआत करिए, चार आठ बार सोल, तो आनो जवाब आवशे एक बराबर। एवं अयुग्म पण एवं बने, एक बार माइनस आए एक बार प्लस आए, आईनी एक घात तो आए पछी बे बे उमेरीए એટલે બધા અયુગ્મ ઘાત, એક વાર પ્લસ એક વાર માઇનસ, એક વાર પ્લસ એક વાર માઇનસ, બરાબર છે। એટલે તમારે આટલો ભાગ જરા નોટ ડાઉન કરી રાખવાનો છે। એક બીજો એક્ઝામ્પલ જોઈએ। જો ફોર પ્લસ 5i into x plus 3 minus 2i into y plus i square plus 6i is equal to 0, तो x comma y belongs to R सोधो। હવે જુઓ, ડાબી બાજુ સંકર સંખ્યા હોય તો જમણી બાજુ પણ સંકર સંખ્યા જ હોય એનું ધ્યાન રાખવાનું। હવે કોઈ કહેશે કે જમણી બાજુ સંકર સંખ્યા કેવી રીતે બની, તો ઝીરો ને આપણે લખી શકાય ઝીરો પ્લસ ઝીરો વાય, એટલે વાસ્તવિક ભાગ પણ ઝીરો અને કાલ્પનિક ભાગ પણ ઝીરો બરાબર। ડાબી બાજુ બધા વાસ્તવિક ભાગ એક સાથે આપેલા નથી, કાલ્પનિક ભાગ પણ એક સાથે આપેલા નથી, એટલે બધા ભાગ જુદા જુદા કરવા પડે। ચલો પહેલાનું વિસ્તરણ કરીએ, 4 ઇન્ટુ x 4x પ્લસ 5 ઇન્ટુ x 5x ઇન્ટુ y પ્લસ 3 ઇન્ટુ y માઇનસ 2y ઇન્ટુ i પ્લસ i સ્ક્વેર, જ્યાં પણ આઈ સ્ક્વેર છે ત્યાં આપણે શું લખી શકીએ માઇનસ વન, આગળ જોયું ને આઈ સ્ક્વેર ની વેલ્યુ માઇનસ, પ્લસ સિક્સ ઇન્ટુ આઈ બરાબર ઇઝ ઇક્વલ ટુ ઝીરો પ્લસ ઝીરો આઈ। હવે જે આઈ વાળા પદ નથી એ વાસ્તવિક ભાગ કહેવાશે, એટલે આઈ વાળા પદ નથી એ ભેગા કરી, ફોર એક્સ પછી થ્રી વાય પછી માઇનસ અને જ્યાં આઈ વાળા પદ છે ત્યાંથી આઈ ને કોમન લઈએ, કાલ્પનિક ભાગ કહેવાશે, એટલે ફાઈવ એક્સ પછી માઇનસ ટુ વાય, આઈ તો કોમન લીધા છે, અને પ્લસ સિક્સ ઇઝ ઇક્વલ ટુ ઝીરો પ્લસ ઝીરો આઈ, તો આ આપણો વાસ્તવિક ભાગ થયો અને આ કાલ્પનિક ભાગ, જમણી બાજુ વાસ્તવિક ભાગ ઝીરો કાલ્પનિક ભાગ પણ ઝીરો। હવે સરખાઈ લઈએ, કારણ કે બે સંકર સંખ્યાઓ સમાન છે એનો મતલબ વાસ્તવિક ભાગ સમાન થયા અને કાલ્પનિક ભાગ પણ સમાન થયા, માઇનસ ફાઈવ એક્સ પ્લસ ટુ વાય પ્લસ સિક્સ ઇઝ ઇક્વલ ટુ ઝીરો, તો આ થશે ફોર એક્સ પ્લસ થ્રી વાય ઇઝ ઇક્વલ ટુ વન, અને બીજું સમીકરણ અહીંયા લખી દઉં, ફાઈવ એક્સ પ્લસ સોરી માઇનસ ટુ વાય ઇઝ ઇક્વલ ટુ માઇનસ સિક્સ, પરિણામ નંબર એક, પરિણામ નંબર બે। હવે ધોરણ દસમાં તમે લોપની રીત શીખ્યા છો, એટલે લોપની રીત શું થશે, લોપની રીતમાં તો એક્સ કે વાયના સગુણકો સરખા બનાવવાના બરાબર, એટલે કોઈ એક ચલનો લોપ થાય। ચલો પરિણામ એકને હું બે વડે ગુણાકાર કરીશ અને પરિણામ બે ને ત્રણ વડે, પરિણામ એકને બે વડે, કારણ કે વાયનો સગુણક ત્રણ છે, ત્રણ ગુણ્યા બે છ થશે અને અહીંયા બે ગુણાકારમાં ત્રણ છ થશે બરાબર। એટલે ઉપરના સમીકરણ કેવી રીતે લખાશે, આઠ એક્સ બે ગુણાકારમાં ચાર આઠ એક્સ પ્લસ
6y बराबर 2 અહીંયા થશે 15x માઈનસ 6y બરાબર માઈનસ 18 હવે કરીશું બંનેનો સરવાળો શું મળે છે x વાળા પદનો સરવાળો 8 પ્લસ 15 એટલે 23x y વાળા પદનો લોપ થાય ના થાય માઈનસ 16 એટલે કે x ની વેલ્યુ મળી ગઈ માઈનસ 16 ભાગ્યા 23 બરાબર હવે શોધીશું y ની વેલ્યુ ચલો પરિણામ 1 માં કિંમતો મૂકી દઈએ પરિણામ 2 માં પણ મૂકી શકાય બરાબર 4 ઇન્ટુ x x એટલે માઈનસ 16 ભાગ્યા 23 પ્લસ 3 ગુણાકારમાં y બરાબર 1 ત્રણ વાય બરાબર શું થયા 1 અને આ કેટલા થશે 4 ગુણાકારમાં 16 એટલે માઇનસ 64 ભાગ્યા 23 જમણી બાજુ જાય તો પ્લસ 64 ભાગ્યા 23 ત્રણ વાય શું થયા લસા લઈએ 23 પ્લસ 64 કેટલા થશે 87 87 ભાગ્યા 23 તો ભાઈ શું મળશે 3 3 ગયા 29 ભાગ્યા 23 બરાબર આ વિડીયોમાં આપણે આટલે સુધી રાખીશું નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીએ થેન્ક યુ